આજે ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિનો કાર્યક્રમ થયો. ગુજરાતના લગભગ બધા જ જિલ્લામાંથી મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા છે. એકમાત્ર ભરૂચ જિલ્લો બાકાત રહ્યો છે કે ભરૂચમાં એક પણ મંત્રી બનાવવામાં નથી આવ્યો. સ્વાભાવિક છે કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક દૃષ્ટિએથી માંડીને બધી જ બાબતમાં રાજકીય રીતે પણ આગળ પડતો જિલ્લો છે. કોંગ્રેસની સામે, બીટીપીની સામે અને જિલ્લામાં અલગતાવાદી તત્વોની સામે કાર્યકર્તા લડતા આવ્યા છે. તો દરેક કાર્યકર્તાની અપેક્ષા હોય કે અમારો ધારાસભ્ય મંત્રી બને. તો મંત્રીપદ ન મળવાના કારણે જિલ્લાના કાર્યકર્તા આજે દુઃખી છે અને આ કાર્યકર્તાની લાગણી સાથે હું પણ જોડાયો છું. મને પણ નારાજગી છે કે બધા જ લોકસભા મતવિસ્તારમાંથી મંત્રી બનાવવામાં આવ્યા છે. એક ભરૂચ લોકસભાને બાકાત કરવામાં આવી છે. એનું કારણ મને પણ સમજાતું નથી. ઈશ્વરભાઈ પટેલ પૂર્વ મંત્રી હતા, નો રિપીટ થિયરી વખત એમને ડ્રોપ કર્યા બરાબર છે, પણ બીજા બે ધારાસભ્યો માનનીય દુષિનભાઈ પટેલ કે ખૂબ સિનિયર ધારાસભ્ય છે અને ખૂબ હોશિયાર અને અનુભવી અને ચોક્કસ એક વિઝન લઈને ચાલનારા ધારાસભ્ય છે, એમને પણ મંત્રી નથી બનાવ્યા. બીજા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સહકારી આગેવાન છે, એ સિનિયર ધારાસભ્ય છે. આ બે બે સિનિયર ધારાસભ્ય હોવા છતાં પણ એમને મંત્રીમંડળમાં સમાવેશ નથી કર્યો. તો સ્વાભાવિક છે કે એક જિલ્લાના સાંસદ તરીકે મને પણ એનું દુઃખ થાય. જિલ્લાને મંત્રી મળ્યો તો જે સરકારની યોજનાઓ છે કે ઝડપથી જે વિકાસ થઈ રહ્યો છે એમાં વિશેષ જિલ્લાને ફાયદો થાત અને દરેકે દરેક જિલ્લાના કાર્યકર્તા એ અપેક્ષા રાખે કે મારા જિલ્લાનો ધારાસભ્ય મંત્રી બનવો જોઈએ. અને એ પ્રકારે દરેકે દરેક જિલ્લામાંથી પ્રતિનિધિત્વ મળ્યું છે. કોઈક જિલ્લાને એક મંત્રી મળ્યા છે, કોઈકને બે, કોઈકને ત્રણને ચાર બી મળ્યા છે. એની સાથે કોઈ વાંધો નથી, પરંતુ ભરૂચ જિલ્લાને એક પ્રતિનિધિત્વ આપવું જોઈતું તેવું મારે સ્પષ્ટ માનવું છે.